કેમ છો વિદ્યાર્થીની મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 6, 1945 પછીનું વિશ્વ, મહત્વના ટોપિક વિશે ચર્ચા કરી, જેમાં આપણે જે ભારતના અન્ય દેશો સાથેના સંબંધો કેવા છે, ખાસ કરીને જે બે મહાસત્તાઓ અમેરિકા અને રશિયા, તેમના વચ્ચેના સંબંધો ભારત સાથે કેવા છે એ વિશે ચર્ચા કરી. હવે આપણે આગળ જોઈએ કે ભારતના પડોશી દેશો સાથેના સંબંધો છે એ સંબંધો કેવા છે. તો પડોશી દેશોના સંબંધો છે, પડોશી દેશ એટલે કે આપણું ઘર હોય અને આપણા ઘરની કોમન દિવાલ હોય, આજુબાજુમાં આસપાસમાં જે વસતા એટલે એને આપણે પડોશી કહીએ. તેવી જ રીતે ભારતની બોર્ડર અને એ સામે બીજા દેશની હોય, તો એક જ બોર્ડર હોય સામે બીજો દેશ હોય, સાઈડમાં ભારત હોય, તો એવા આજુબાજુમાં વસતા જે દેશો છે એને પડોશી દેશો કહેવાય. તો એવા પડોશી દેશો, જે પહેલો આપણો પડોશી દેશ છે એ છે ભારત અને પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાન એવું કહેવાય છે હિંદમાંથી જ અલગ થયેલું રાષ્ટ્ર છે, કે જે પહેલા ભારતનો જ ભાગ હતો, પરંતુ જે ભારતને આઝાદીના સમયે જે મુસ્લિમ લીગે પોતાનું અલગ રાષ્ટ્ર લેવા માટેનું જે માંગ કરી અને એ માંગ છેવટે શાંતિના રસ્તે પહોંચશે એવું વિચારીને ભારતને પાકિસ્તાન એમ અલગ રાષ્ટ્ર બનાવવામાં આવ્યું. તો ભારતે આઝાદી મેળવવા અન્ય દેશોના સંબંધો જે તણાવ ભરે રહે છે, આપણે જાણીએ છીએ કે વારે ઘડીએ આક્ષેપો, વાટાઘાટો, આતંકવાદી હુમલા આ બધું જ પાકિસ્તાન તરફથી થતું આવે છે, જેથી કરીને આ સંબંધો છે એ સંબંધો તણાવ ભરે રહે છે. ઘણીવાર એવું થાય છે કે સામ સામે ઘણીવાર આક્ષેપો અને ઘણું બધું એવું થઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1965 અને 1971 એમ ત્રણ વાર યુદ્ધો થયા. શા માટે? તો કે રાષ્ટ્ર મેળવવા માટે, જે હિસ્સો છે એ મેળવવા માટે આવી રીતે કઈ ને કઈ બાબતે યુદ્ધો થતા રહે છે. અને આ જે યુદ્ધો થયા એમાં ત્રણે ત્રણ વખત પાકિસ્તાનની હાર થઈ, અને છતાં પણ આ જે પ્રવૃત્તિ છે એ ચાલતી રહે છે. દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે અને આ બંને દેશો વચ્ચે તાસ્કંદ કરાર અને શિમલા કરાર થયા, છતાં પણ પાકિસ્તાન છે તેને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. જમ્મુ કાશ્મીરનો મુદ્દો તમે લઈ લો, તો જમ્મુ કાશ્મીરમાં પણ તે એવી માંગણી કરવામાં આવે છે કે જમ્મુ કાશ્મીર છે એ અમારો પ્રદેશ છે, પણ એવું આતંકવાદી પ્રવૃત્તિઓ અને હુમલાઓ છે થયા કરે છે. ત્યાંના સ્થાનિક લોકો છે એ પોતાના ઘર છોડી છોડીને ભાગી જાય છે. તો આવી બધી ઘણી પ્રવૃત્તિ છે થતું રહે છે પાકિસ્તાન દ્વારા. 1999માં કારગિલ, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું કારગિલ ખાતે, બહુ જ મહત્વની ઘટના છે, તમને યાદ પણ હશે કે કારગિલ યુદ્ધ થયું અને તેમાં બંને દેશના વડાઓ છે, આ વડાઓ છેવટે અંતમાં આ પ્રશ્નો જે પણ એમની સમસ્યાઓ છે એનો શાંતિપૂર્વક ઉકેલ આવે તેવા બંને પ્રયાસ કરી રહ્યા છે. હવે આપણે જોવાનું છે કે આગળ શું થશે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો, એક બોર્ડર જે ચીનની પણ આવી છે ઉત્તર સાઈડમાં, તો આ ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ઈસવીસન 1954માં થઈ એમ કહી શકાય. ચીને પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા. હમણાં જે તમે તાજેતરની ઘટનામાં જુઓ તો ગિલવાન ઘાટી લદ્દાખમાં છે, તો એમાં પણ આ જ વસ્તુ થઈ કે જ્યારે નકશા પ્રસાર જે કર્યા અને રસ્તો બનાવવાનો હતો ત્યાં વિરોધ થયો, અને એ ચીને પોતાના જે લશ્કર છે એ જે રસ્તા અને વિસ્તાર પર તૈયાર કરી દીધું, એને બનાવવો જ હતો કે જેથી એ પોતે ભારતનો હિસ્સો પચાવી પાડે વધારે પડતો. જો બોર્ડર બની જાય તો ત્યાં એક સરહદ નક્કી થઈ જાય અને એ ચીન ઈચ્છતું નથી. એટલા માટે તો ઘણા બધા એવા જે લશ્કર છે ચીને એ પોતાનું લશ્કર તૈયાર કરી દીધું. આપણા ભારતીય સૈનિકો અને ત્યાં વચ્ચે તકરાર પણ થઈ, મારપીટના બનાવો પણ બન્યા અને આના લીધે તણાવ થોડો ઉત્પન્ન થયો. આ જ વસ્તુ જ્યારે ચીને પોતાની સરહદોના નકશા જે પ્રકાશિત કર્યા ત્યારે બંને દેશોના સંબંધોમાં તણાવ છે એ ભંગાણ પડ્યો અને તણાવ ઉત્પન્ન થયો. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર છે એ પોતાનો છે એવું દર્શાવ્યું અને ભારતે તેનો સખત વિરોધ કર્યો, કારણ કે એ વિરોધ ના કરીએ ધીરે 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 કરીને આખા નકશામાં ભારતનું નામો નિશાન મટી જાય અને બીજા બધા દેશો હોય એ પોતાનો વિસ્તાર વધારવા માટે. તો ભારતે વિરોધ કર્યો અને ભારત અને ચીન વચ્ચે સરહદ દર્શાવતી મેકમોહન રેખાનો ચીને અસ્વીકાર કર્યો. એટલે ભારતે કહ્યું હતું કે એક સરહદ બનાવી દઈએ, એક રેખા કે જેથી બંને વચ્ચેની બોર્ડર નક્કી થાય, પણ ચીનના ઈરાદાઓ સારા નહોતા, કારણ કે જો સરહદ નક્કી થાય તો ભારતનો ભાગ પચાવી પાડી શકે નહીં, એક બોર્ડર નક્કી
અસ્વીકાર કર્યો, જેથી બંને દેશોમાં મતભેદો ઉભા થયા. ચીને ભારત પર આક્રમણ કર્યું 1962માં, કે જે પ્રદેશો ચીને પોતાના પ્રદેશો તરીકે બચાવ્યા હતા એ બધા એ યુદ્ધમાં એણે જીતી લીધા અને પોતાના હસ્તક લઈ લીધા. જ્યારે ભારતને પોતાની જે પ્રદેશો છે એ વિસ્તાર છે બચાવવા માટે ભારતે પોતાના લશ્કરી સૈન્યને મોકલ્યું, ત્યારે સામેથી ચીને જે પોતાનું લશ્કર છે એને પાછું વળી લીધું અને એક તરફી યુદ્ધનો વિરામ છે એ વિરામ છે એ રહ્યો જાહેર કર્યો અને આ યુદ્ધનો અંત આવ્યો. ટૂંકમાં કહીએ કે સુમેળ ભર્યા સંબંધો કહેવાય કે ક્યાંક ભારત ઈચ્છે છે કે સુમેળ ભર્યા સંબંધો રહે, પણ ક્યાંક ને ક્યાંક એવી પ્રવૃત્તિઓ થયા કરે છે કે જેથી ભંગાણ અને તણાવ છે એ ઉત્પન્ન થાય છે. આ પ્રશ્નને ઉકેલવા માટે મંત્રણાઓ યોજાઈ, પરંતુ છેલ્લા દશકમાં કોઈ સમાધાન એનું આવ્યું નથી. આમ જોવા જઈએ તો ક્યાંક હમણાં જે ભારતના વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી અને જે ચીનના વડાપ્રધાન હતા જિનપિંગ, એ ભારતની મુલાકાતે આવ્યા હતા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અને સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ એમની 2014માં. તો આ સારા એવા મૈત્રીભૂર્ય જે સંબંધો છે એનો પ્રસ્તાવ છે ભારત દ્વારા હંમેશા કરવામાં આવે છે. ભારત અને બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ એ પહેલાં પાકિસ્તાનનો ભાગ હતો, પરંતુ ઘણો એવો સંઘર્ષ કરીને જે આપણે દેશ છે 1971માં બાંગ્લાદેશ એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્રનો ઉદ્ભવ થયો અને છે બાંગ્લાદેશ એક નવોદિત રાષ્ટ્ર તરીકે, એટલે કે પોતે સંઘર્ષ કરીને આગળ આવ્યું છે અને નવોદિત એટલે હમણાં જ ઉદયનો થયો છે. એ રીતે ભારતે છે બાંગ્લાદેશને ઘણી નાણાકીય અને ટેકનિકલ ક્ષેત્રે છે એ ભૌતિક સાધનોની પણ મદદ કરી છે. કેટલીક બાબતોમાં જે બાંગ્લાદેશ સાથે મતભેદ થયા કરે છે, કારણ કે જે ગંગા નદીનું પાણી છે એનો ઉપયોગ અને વહેંચણી માટેની ચર્ચાઓ અને એ સમાધાન કેવી રીતે લાવવું એની જે વાટાઘાટો છે એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયા કરે છે. અતિવૃષ્ટિ અને વાવાઝોડું જ્યારે આવ્યું બાંગ્લાદેશમાં ત્યારે ભારતે જે ઘણી મદદ કરી હતી અને 2015માં વિવાદિત જમીનનો વિસ્તાર અને તે ક્ષેત્રના નાગરિકતાના પ્રશ્નનું નિરાકરણ એ વાટાઘાટોથી થયેલ છે. ભારત અને ભૂતાનની વાત કરીએ તો ભારતને ભૂતાનના સામે જે સંબંધો છે એ સુમેળ ભર્યા જ રહ્યા છે, ક્યારેય વિવાદ ઉત્પન્ન થયો જ નથી અને કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ પણ ભારત ભૂતાન વચ્ચે થઈ છે 1949માં. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતનો સાથ આપશે અને શાંતિ કરાર કરશે એવું વિશ્વાસમાં ભારતે પણ લીધું અને એણે નિભાવ્યું. ભારતે સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે છે એ ભૂતાનને ઘણી એવી મદદ કરી છે અને ભારતે ભૂતાનને યુએનનું સભ્ય બનવામાં પણ ઘણી એવી મદદ કરી છે, એટલે કે હંમેશા સહાયરૂપ બન્યું છે. એટલે ટૂંકમાં કહીએ કે ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધોમાં ક્યારેય તંગદિલીવાળું વાતાવરણ ઊભું થયું નથી અને સંબંધો હંમેશા સુમેળ ભર્યા જ રહ્યા છે. વાત કરીએ ભારત અને નેપાળની. નેપાળ છે ભારતના તમે આમ ઉત્તર સાઈડમાં જાઓ ઉત્તર અને પશ્ચિમમાં તો નેપાળ અહીં એવો એવો દેશ છે કે જ્યાં પાસપોર્ટની જરૂર નથી પડતી તમારે અવર જવર કરવા. સંબંધોનો આરંભ છે એ બંને દેશોની સમજૂતીથી થયો અને એ સમજૂતી થઈ 1950માં. એ સમજૂતી માટે બંને દેશોએ એકબીજાનું સાર્વભૌમત્વ અને અખંડિતતાનું જતન કરશે એવું સ્વીકાર્યું કે અમે તમારા દેશનું માન જાળવીશું, તમે અમારા દેશનું માન જાળવો અને એ રીતે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું જતન કરવાનું સ્વીકાર્યું. આ બંને દેશોના નાગરિકોની મુક્ત અવર જવરને માન્ય રાખ્યું છે, માટે મુક્ત અવર જવર કરી શકે અને નેપાળના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ ભારતે છે એ નેપાળની ઘણી એવી સહાય કરી છે. નેપાળના ઘણા વિદ્યાર્થીઓ છે કે જે ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં છે એ અભ્યાસ કરવા ભણવા માટે આવે છે. હિમાલયમાંથી કેટલીક નીકળતી એવી નદીઓ છે કે જે નેપાળમાંથી પસાર થઈને ભારતમાં આવે છે. હિમાલય છે, હિમાલયમાંથી નેપાળ અને નેપાળમાંથી ભારતમાં આવે તો એ સમયે ચોમાસાનું જ્યારે ઋતુ હોય છે એમાં ભારતમાં પૂર આવે છે એ નદીઓના લીધે. એટલે નેપાળ અને ભારત વચ્ચે એવી જે વાટાઘાટોને ચર્ચાઓ થાય કે જેથી કરીને નેપાળમાંથી આ હિમાલયથી પસાર થતું નેપાળને ઓળંગતું ભારતમાં જે નદીઓ આવે છે એ પૂર સામે રક્ષણ થઈ શકે અને એ માટે બંને દેશો વચ્ચે બંને વાટાઘાટોથી એનું સમાધાન થાય એવું ભારત ઈચ્છે છે.
આર્થિક રીતે પણ એ મજબૂતાઈ રહે એવી ભારતની ઈચ્છા રાખી છે.
એટલે પડોશી દેશો વચ્ચેના સંબંધો સારા એવા રહ્યા છે. ટૂંકમાં કહીએ તો આપણા પાઠનો અંતિમ ટોપિક હતો એ પૂર્ણ થયો છે. આપણો પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે. તમારે તમારી લોંગ ટૂંકમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ